દેશભરમાં આજે 71મા પ્રજાસત્તાક દિનની અતિ ભવ્યતાથી ઉજવણી થઈ રહી છે ત્યારે કાલાવાડ તાલુકાના કાલાવાડ શહેરમાં તેમજ નિકાવા ગામે શાળા કોલેજના પટાંગણમાં ધ્વજવંદન સાથે રાષ્ટ્રીય ગાન સાથે અતિ ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં તમામ શાળાઓના વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ અને શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સાંસ્કૃતિક કાર્યક્રમનો લાભ પણ લીધો હતો. આજ રોજ 71મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારતભરમાં તિરંગો ફરકાવીને રાષ્ટ્રીય સલામી અને રાષ્ટ્રીય ગીત ગાઈને રંગારંગ કાર્યક્રમ કરીને ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કાલાવડ તાલુકાના કાલાવડ શહેર અને ગ્રામ્યમાં નિકવા ગામે શ્રી વોરા બીબી માધ્યમિક શાળાના પટાંગણમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. સવારે 7 વાગે નિકાવા ગામની તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓ દ્વારા ગામની સાફ સફાઈની સાથે પ્રભાત ફરીને ભારત માતાના જય ઘોષના નારા સાથે મેઇન બજારમાં ફરીને કાર્યક્રમના સ્થળે પહોંચ્યા હતા. ભારત માતાના ફોટાને દીપ પ્રાગટ્ય કરીને ધ્વજવંદન ગામના સરપંચશ્રી દ્વારા ફરકાવીને રાષ્ટ્રીય સલામી અને રાષ્ટ્રીય ગીત અને માર્ચ પાસ્ટ પરેડથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. શાળાના પટાંગણમાં દેશભક્તિના ગીતો, અભિનયો, નાટકો, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ સ્પીચો જેવી કે અનેક કૃત્યો નિકાવા કન્યા શાળા, નિકાવા તાલુકા શાળા, શ્રી સરસ્વતી શિશુ મંદિર પ્રાથમિક શાળા, શ્રી નવજીવન પ્રાથમિક શાળા, શ્રી વોરા બીબી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ કૃત્યોને ગ્રામજનોએ તાલીઓના નાદથી વધાવીને તેઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ રૂપે પૈસા આપ્યા હતા. સતત 3 કલાક ચાલેલ કાર્યક્રમને અંતે સમૂહ જય ઘોષના નાદ કરીને મીઠાઈથી તમામનું ઉજવણીનું ભાગરૂપે મો મીઠું કરાવ્યું હતું. 71મા પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં કાલાવાડ તેમજ નિકાવાના ગ્રામજનો ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ સ્કૂલના શિક્ષકગણોએ ભારે જહેમત ઉઠાવી હતી. હર્ષલ ખંડેરિયા, ZSTV, જામનગર. નવી કેળવણી ટ્રસ્ટ વક્તાપુર સંચાલિત સંઘવી કે કોઠારી હાઈસ્કૂલ વક્તાપુરના સ્ટાફ મિત્રો, ગામજનો, આ સ્કૂલ સાથે જોડાયેલા જાણા અજાણ્યા વ્યક્તિઓ તથા આ શાળાના ખાસ ધબકતા હૃદય સમાન મારા ભૂલકાઓ વિદ્યાર્થીઓ તથા શાળા પટાંગણમાં બાકીની શાળાના ગુજરાતી પ્રાથમિક શાળાના પણ વિદ્યાર્થીઓને 71મા પ્રજાસત્તાક દિન નિમિત્તે હું ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. બધાના હૃદયમાં ભારત પ્રત્યેની લાગણીઓનો તો પ્રવાહ વહે જ છે, પણ છતાંય આ લાગણીઓના આજના દિવસથી વધારો થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ અને દેશ પ્રત્યેની ફરજો અને જનૂન હંમેશા આપણા દિલમાં અને આપણા બધાના દિલમાં ધબકતું રહે એવી આશા. આ અર્થે હું ZSTV હિંમતનગરને પણ અભિનંદન પાઠવું છું કે અમારા કોઈપણ કાર્યક્રમ અથવા તો એમની જે પણ બાબતો છે એમાં હંમેશા અમને સાથ અને સહકાર આપ્યું છે. એ બદલ એમ પત્રકાર ભાઈઓ તથા તેમના સંચાલકને હું